ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે જેના પગલે ઉનાળાની શરૂઆત અને મધ્ય ઉનાળામાં પાણીની પરિસ્થિતિ તંગ બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના મોટા ડેમ એવા ભાદરમાં પણ તળિયું દેખાઈ ગયું છે માત્ર પાંચ ટકા જેટલું જ પાણી બચેલ છે જો સરકાર કોઈ પણ પાણી માટે વ્યવસ્થા નહીં કરે તો ઉનાળાના છેલ્લા દિવસોમાં ભાદર ડેમ આધારિત પચાસ ગામો શહેરો અને બાવીસ લાખ જેટલા લોકોને પીવા પાણી માટે ઝઝમવું પડશે સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ઓછા વરસાદના પગલે મોટા ભાગના ડેમમાં પાણીની પરિસ્થિતિ ખૂબ જ તંગ છે જેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા ડેમ ભાદરના તળિયું દેખાઈ ગયું છે અને માત્ર પાંચ ટકા જેટલું જ પાણી ભાદર ડેમે સૌરાષ્ટ્રમાં રાજકોટ જેતપુર ધોરાજી સહિત શહેરો અને પાંચ થી પણ વધારે જૂથ યોજનાઓમાં બનેલ થી વધારે ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે બાવીસ થી પણ વધારે લોકોને પાણી પીવા માટે પૂરું પડાતું હોય હાલ ભાદર ડેમમાં ત્રણસો ચુમાલીસ પોઈન્ટ સિત્તેર એમસીએફટી જેટલું પાણી છે હાલ તો રોજનું આ પાણી ડેમમાંથી પીવા માટેનું છપોંઈન્ટ બત્રીસ એમસીએફટી જેટલું પાણી રોજના ઉપાડવામાં આવી રહેલું છે તેમાં પણ ડેમના પાણીમાંથી જો લોસ થાય તો અલગ તેમાં પણ જોવા જઈએ તો જેતપુર નો દર ત્રીજા દિવસ પાણી આપવામાં આવે છે આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકારી તંત્ર સિંચાઈ વિભાગ તો ભાદર ડેમનું પાણી જો રોજ રાજકોટ શહેર ને એકત્રીસ તારીખથી આપવાનું બંધ થાય તો તારીખ પંદર જૂન સુધી પાણી ચાલે તેમ બની શકાય છે ભાદર ડેમના સિંચાઈ વિભાગના અધિકારી ના હિસાબે તો આ પાણી જતપૂર જૂથના હેઠળ આવતા પચાસ થી પણ વધારે ગામોને આવતી પંદર જૂનથી ચાલે તેઓ દાવો કરી રહ્યા છે સાથે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તેઓએ તમામ અધિકારી સાથે વાતચીત પણ કરી લીધી છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદરનું તળિયું

અગિયાર ગામ બીજા અને એ ઉપરાંત વિરપુર ખોડલધામ કાગવડને પણ પાણી આપવામાં આવે છે સાહેબ જે જથ્થો છે ત્યાં સુધી ચાલશે અને જો વરસાદનામાં કોઈ ઓગણીસ વીસ થઈ અને મોણો થયો તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ ઉપર આપના તરફથી સ્વાયોજન કરવામાં આવ્યું છે ક્યાંક ક્યાં પગલાં લેવામાં આવ્યા છે જો વરસાદ પંદર જૂન સુધીનો અત્યારે અત્યારનો જથ્થો જે ત્રણસો ચુમાલી સેમસેટી છે જે મુજબ અમે અત્યારે જે તે સંસ્થા છે પાણી ઉપાડતી જે સંસ્થા છે તેના જે અધિકારીઓ છે તેની સાથે વાતચીત વાર્તાલાપ કરી તેમજ લેખિત પણ આપ કાગળ એ લોકોને આપેલ છે કે અત્યારે જોતા પાણીનો જથ્થો જોતા પંદર જૂન સુધી ચાલી શકે તેવું જણાય છે અન્યથા કે જેતપુર માટે કે જે એનસી થર્ટી ટુ પાઇપલાઇન જે જીડીબ્લ્યુ એલ દ્વારા ફિટ કરવામાં આવેલ છે તેમાંથી વૈકલ્પિક વ્યવસ્થા જેતપુર શહેરને પાણી મળી શકે તેવું છે જેતપુર દેવકી બધાને પાણી મળી શકે તેમ છે આ ઉપરાંત રાજકોટ તેમજ રાજકોટ રૂડા એ લોકોને આજી ડેમ અને ન્યારી ડેમ કે જે સૌની યોજનામાંથી પાણી અત્યારે જેમાં ઠાલવામાં આવે છે તેમાંથી પણ એ લોકોની પાઇપલાઇન ફિટિંગ કરેલ છે તો તેમાંથી પણ પાણી મળી શકે તેમ છે